નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન કે હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી ભાઈ બહેનો સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો તલાટીની તારીખની અંદર પાછો ફેરફાર થયો છે શું વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ તે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણા વિડીયોની અંદર જોવાના છીએ વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો જો તમે ચેમાં નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુથી બે લાયકન પ્રેસ કરશો જેને કારણે અમારી ચેનલ પર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે સાથોસાથ અમારી ચેનલ દ્વારા ગુજરાતી સાહિત્યની ઈ બુક અને વન વનલાઇનર ઈ બુક પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જે તલાટી અને જૂન્યક્ત પરીક્ષાની અંદર અતિ ઉપયોગી નીવડશે તો ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે તો તે લિંક ઉપર ક્લિક કરીને આ બને ઈ બુક પરેસ કરો તો વિદ્યાર્થી ભાઈ બહેનો એક ન્યૂઝપેપરની અંદર કટિંગ આવેલું છે જેમાં એવું જણાવવામાં આવેલું છે કે સત્તર લાખ ઉમેદવાર સમાવા પંચાયત પસંદગી મંડળની કવાયત છે પહેલીવાર સ્કૂલો જે છે અને કોલેજોની પણ તલાટીની પરીક્ષા કેન્દ્ર રખાશે મંડળની જે છે અઠવાડિયામાં તલાટીની પરીક્ષા તારીખ જાહેર કરશે જેમાં એવું જણાવવામાં આવ્યું છે પંચાયત પસંદગી મંડળ દ્વારા તલાટીની પરીક્ષા સમાવિત એકત્રીસ એપ્રિલે જાહેર કરી છે પરંતુ મંડળ સામે સત્તર લાખ ઉમેદવાર સમાવવાનો સૌથી મોટો પડકાર છે આપણે જાણીએ છીએ કે જે પરીક્ષા છે વિદ્યાર્થી ભાઈ બહેનો જાન્યુઆરી છે જાન્યુઆરીમાં ડિક્લેર થઈ હતી જાન્યુઆરીમાં લેવાની હતી ફેબ્રુઆરીમાં માર્ચમાં લેવાની હતી હાલ વિદ્યાર્થી ભાઈ બહેનો એપ્રિલની અંદર તમે જોઈ રહ્યા છો એકત્રીસ એપ્રિલ જણાવે છો પરંતુ એપ્રિલ મહિનાની અંદર એકત્રીસ તારીખ હતી નથી તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો એક ન્યૂઝપેપરની અંદર કટિંગ આવેલું છે જે એકત્રીસ એપ્રિલ જાહેર કરેલી છે ખરેખર કઈ તરીકે પરીક્ષા લેવાશે તે હજી વિદ્યાર્થીભાઈ બહેનો સ્પષ્ટતા નથી તો શું લાગે છે વિદ્યાર્થી ભાઈ બહેનો શું એપ્રિલની અંદર પરીક્ષા લેવાઈ જશે આપ આપનું અવશ્ય કિંમતી મત અવશ્ય કમેન્ટ કમેન્ટ બોક્સની અંદર લખજો તો એક મહત્વની અપડેટ હતી જે વિદ્યાર્થી ભાઈ બહેનો આપણી સમક્ષ લઈને આવ્યો હતો વિદ્યાર્થી ભાઈ બી તમને પસંદ હતો લાઇક કરજો તમારા મિત્રોમાં આવું બધું શેર કરજો ધન્યવાદ